નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની આ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ શીખી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાય 7.1 માં 1 થી 5 પ્રશ્નો પછી હવે આપણે ગણવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 6. શું કહે છે પ્રશ્ન નંબર 6 ની રકમ? કે નીચે દર્શાવેલા બિંદુઓની જોડથી રચાતો કોઈ ચતુષ્કોણ હોય તો તેનો પ્રકાર જણાવો. કે નીચે જે બિંદુઓ આપ્યા છે, બરાબર છે, એમાંથી કોઈ જો ચતુષ્કોણ બનતો હોય તો એ ચતુષ્કોણના આપણે પ્રકાર કહેવાનો છે. તો ચતુષ્કોણ ચાર બાજુઓ હશે એને, બરાબર છે, ચાર બાજુઓ એ બી સી અને ડી, અથવા તો પી ક્યુ આર એસ તમે લઈ લો તો પી ક્યુ ક્યુ આર આર એસ અને એસપી, આવો ચાર બાજુવાળો ચતુષ્કોણ અને બે વિકર્ણ હોય. એટલે આપણે અહીંયા સૌ પ્રથમ શું કરીશું? તો કે સૌ પ્રથમ ચારેય બાજુઓના માપ મેળવીશું, બરાબર છે, અને બંને વિકર્ણો એના માપ પણ આપણે મેળવીશું. અને એ માપ મેળવ્યા પછી એમાં કયા ગુણધર્મ આવે છે એને આધારે આપણે ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરીએ. તો ધારો કે આપણે એને બિંદુઓને નામ આપી દઈ, કે ધારો કે પહેલું બિંદુ છે એ માઇનસ વન માઇનસ ટુ, બીજું બિંદુ છે બી વન ઝીરો, ત્રીજું બિંદુ છે સી માઇનસ વન ટુ, અને ચોથું બિંદુ છે ડી માઇનસ થ્રી ઝીરો આપેલા છે. આ ચાર બિંદુઓ થઈ ગયા આપણી પાસે. તો હવે એના કેટલી બાજુઓ થશે? તો કે એ બી બી સી સી ડી અને ડી એ, આ ચાર બાજુઓ થઈ ગઈ, અને એ સી વિકર્ણ અને બીજો વિકર્ણ આવશે બી ડી. તો માપ મેળવી લઈએ આપણે પહેલા, કે એ બી બરાબર વર્ગમૂળમાં કોની વચ્ચે આપણે અંતર સૂત્ર મૂકીશું? તો કે એ અને બી બિંદુઓની વચ્ચે, જ્યાં પહેલા યામ એક્સ વન એક્સ યામની બાદ બાકી અને વાય યામની બાદ બાકીના વર્ગોનો સરવાળો. તો લખી શકો તમે એક્સ ટુ માઇનસ એક્સ વન તો વન, અથવા તો તમે ગમે એ રીતે કરી શકો, એક્સ વન માઇનસ એક્સ ટુ તો માઇનસ વન એક્સ વન, અને એક્સ ટુ છે વન તો કેટલા આવશે? માઇનસ વન માઇનસ વન નો વર્ગ વત્તા અહીંયા શું આવશે? તો કે વાય વન એટલે કે માઇનસ ટુ માઇનસ વાય ટુ એટલે કે ઝીરો નો વર્ગ. તો બરાબર વર્ગમૂળમાં માઇનસ વન માઇનસ વન તો માઇનસ ટુ થઈ જશે, જેનો વર્ગ કરો તો બે માઇનસ બે નો વર્ગ પણ ચાર થશે, અને અહીંયા માઇનસ બે માઇનસ ઝીરો તો માઇનસ બે નો વર્ગ કેટલો આવશે? ચાર. તો આની કિંમત કેટલી થઈ જશે? વર્ગમૂળમાં આઠ, વર્ગમૂળ આઠ, તો એની કિંમત ચાર ગુણ્યા બે થાય, તો અહીંયા મળે તમને બે વર્ગમૂળમાં બે. કેટલા મળે? બે વર્ગમૂળમાં બે. આ મળી ગઈ આપણને એ બી ની કિંમત. હવે આપણે મેળવીએ બી સી ની કિંમત. તો બી અને સી ની વચ્ચે અંતર સૂત્ર મૂકીએ. તો પહેલું એક્સ વન એટલે કે વન, એક્સ ટુ એટલે માઇનસ વન તો વન પ્લસ વન થઈ જાય, કારણ કે આપણું સૂત્ર શું આવે છે? એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ. તો એક્સ વન એટલે વન, માઇનસ કરીને માઇનસ વન છે, બરાબર, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, વત્તા વાય વન એટલે ઝીરો માઇનસ વાય ટુ એટલે બે આખાનો વર્ગ, બરાબર વર્ગમૂળમાં વન પ્લસ વન તો બે નો વર્ગ ચાર, વત્તા માઇનસ બે નો વર્ગ પણ ચાર થશે, તો બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? પાછા આઠ આવશે. હવે આઠ એટલે કે ચાર ગુણ્યા બે, અને ચારનું વર્ગમૂળ નીકળે બે, એટલે કે બે વર્ગમૂળમાં બે નો જવાબ. તો આ રહી ગયું બીસી. હવે આગળ ગણીએ સીડી બરાબર સી અને ડી બિંદુની વચ્ચે અંતર સૂત્ર. તો માઇનસ વન માઇનસ થ્રી તો માઇનસ વન, અને માઇનસ કરીને માઇનસ થ્રી તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થ્રી આખાનો વર્ગ, વત્તા બે અને ઝીરો તો બે માઇનસ ઝીરો નો વર્ગ આવશે, બરાબર વર્ગમૂળમાં માઇનસ વન પ્લસ થ્રી તો થ્રી માઇનસ વન એટલે બે, બે નો વર્ગ ચાર, બે માંથી ઝીરો તો બે, બે નો વર્ગ આવશે ચાર. તો આનો જવાબ પણ કેટલો આવશે? વર્ગમૂળમાં આઠ. તો એનો જવાબ કેટલો મળે આપણને?
ઉપર જોયું એ પ્રમાણે બે વર્ગમૂળમાં 2 એ મળી ગયો આપણને CD હવે આપણે શું મેળવવાના છીએ DA શું મેળવીશું DA તો D અને A બિંદુની વચ્ચે અંતર સૂત્ર તો -1 તો -3 અને x2 એટલે કે -1 તો +1 નો વર્ગ થઈ જાય 0 અને -2 તો 0 +2 નો વર્ગ મળે વર્ગમૂળમાં -1 +3 તો -2 નો વર્ગ આવશે 4 અને 0 +2 તો 2 નો વર્ગ આવશે 4 તો અહીંયા પણ કેટલા મળે વર્ગમૂળમાં 8 જેનો વર્ગમૂળ મળે તમને 2 વર્ગમૂળ 2 તો જોઈ શકીએ આપણે AB BC CD અને AD ચારેય ના માપ સરખા આવ્યા છે એટલે કે અહીંયા બીજી બે શક્યતા ઊભી થઈ ગઈ કે કાં તો આ ચોરસ હોય અથવા તો સમબાજુ ચતુષ્કોણ હોય તો ચોરસ હોય તો એના વિકર્ણો પણ સમાન આવવા જોઈએ તો આપણે જોઈએ કે ભાઈ AC અને BD વિકર્ણ સમાન મળે છે તો પહેલા આપણે મેળવીશું માપ AC નું તો A અને C ની વચ્ચે અંતર સૂત્ર લખીશું એટલે કે ત્યારે ધ્યાનમાં લેવાનું આપણે A ના યામ અને C ના યામ તો -1 અને -1 તો -1 x1 x2 એટલે -1 છે તો માઇનસ કરીને -1 તો માઇનસ માઇનસ +1 નો વર્ગ આવશે વત્તા x2 સોરી y1 તો -2 છે અને y2 +2 છે તો -2 નો વર્ગ આવશે વર્ગમૂળમાં -1 +1 0 -2 -2 તો કેટલા થઈ જશે -4 નો વર્ગ કરો તો કેટલા થઈ જશે 16 અને 16 નું વર્ગમૂળ કેટલું મળે 4 ચાલો એ જ રીતે આપણે મેળવી લઈએ હવે BD તો BD બાજુ માટે આપણે જોઈએ તો B અને D ની વચ્ચે અંતર સૂત્ર B નો x m 1 અને અહીંયા -3 તો 1 +3 નો વર્ગ આવશે x1 એટલે 1 અને x2 એટલે x1 -x2 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 0 અને 0 તો 0 -0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 +3 તો 4 4 નો વર્ગ 16 તો જોઈ શકીએ અહીંયા કે આપણે ચારેય આમ AB BC CD અને AD ચારે બાજુના માપ સરખા મળે છે અને વિકર્ણ AC અને BD ના માપ પણ કેવા આવે છે સરખા તો આ જે આપણે ગણતરી કરી એ દર્શાવે છે કે ચોરસના ગુણધર્મનું પાલન થાય છે બરાબર છે કના ગુણધર્મનું ચોરસના ગુણધર્મનું માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD થવાથી ABCD એ ચોરસના શિરોબિંદુઓ છે કોના શિરોબિંદુઓ છે આ જે શિરોબિંદુઓ આપ્યા છે એ ચતુષ્કોણ બનાવે અને એ ચતુષ્કોણ એટલે કયો ચતુષ્કોણ મળે આપણને અહીંયા ચોરસ કયો ચતુષ્કોણ મળે છે ચોરસ ચાલો આગળ વધીએ એ જ રીતે હવે આપણે બીજો અને ત્રીજો દાખલો ગણીશું ચાર શિરોબિંદુઓ આપી દીધા છે તો એને નામ આપી દઈએ આપણે AB BC CD અને A, B, C અને D આ પ્રમાણે A, B, C, D મેળવીએ બરાબર તો પહેલા ધારો કે શિરોબિંદુઓમાં A -3 5 B 3 1 C ની કિંમત 0 3 અને D -1 -4 આપેલા છે આપણે મેળવી લઈએ AB તો A અને B ની વચ્ચે અંતર સૂત્ર લગાડીએ તો x1 -x2 તો x1 એટલે કે -3 અને x2 એટલે 3 છે તો માઇનસ કરીને 3 બરાબર x1 એટલે -3 -x2 એટલે 3 નો વર્ગ વત્તા y1 એટલે 5 અને y2 એટલે 1 તો y1 -y2 એટલે 5 -1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં ચાલો -3 -3 તો -6 થઈ જશે અને -6 નો વર્ગ કરો તો +36 વત્તા 5 માંથી 1 જાય તો 4 અને 4 નો વર્ગ આવશે 16 બરાબર વર્ગમૂળમાં 36 અને 16
તો 36 ને 4 40 અને 40 ને 2 42 તો 42 ને 10 52 એટલે વર્ગમૂળમાં કેટલા આવશે એનો જવાબ વર્ગમૂળમાં 52 અને વર્ગમૂળમાં 52 મળે તો 13 ચોક 52 થાય બરાબર છે તો 13 ગુણ્યા 4 તો અહીંયા કેટલા આવશે તો કે અહીંયા આપણને આનો જવાબ મળે વર્ગમૂળમાં 52 બરાબર વર્ગમૂળમાં 13 ગુણ્યા 4 તો 2 4 નો વર્ગમૂળ અને વર્ગમૂળમાં 13 ચાલો એ જ રીતે આપણે આગળ વધીએ તો હવે મેળવશું BC બરાબર B અને C ની વચ્ચે અંતર સૂત્ર તો B નો x1 એટલે 3 x2 એટલે 0 આખા નો વર્ગ વત્તા y1 એટલે કે 1 અને y2 એટલે -3 નો વર્ગ તો 3 0 તો 3 નો વર્ગ કેટલા થઈ જશે તો કે 9 અને 1 3 1 3 તો 2 2 નો વર્ગ આવશે 4 એટલે કે +4 એટલે વર્ગમૂળમાં 13 મળે આપણને બરાબર એનો વર્ગમૂળ તો શક્ય છે નહીં ચાલો BC પછી આવશે CD ચાલો C અને D ની વચ્ચે અંતર સૂત્ર તો C નો x1 એમ 0 અને x2 એટલે કે -1 તો x1 -x2 તો 0 -1 નો વર્ગ આવશે વત્તા y1 એટલે કે 3 અને y2 -4 છે તો -4 નો વર્ગ તો 0 1 તો 1 નો વર્ગ આવશે 1 3 4 તો કેટલા થઈ જશે 7 3 4 7 7 નો વર્ગ આવશે 49 એટલે અહીંયા મળે તમને વર્ગમૂળમાં 50 અને વર્ગમૂળમાં 50 તો વર્ગમૂળમાં 50 એટલે 25 ગુણ્યા 2 થશે બરાબર કેટલા થશે 25 ગુણ્યા 2 એટલે કે અહીંયા આવે 2 ગુણ્યા 25 અને 5 25 નું વર્ગમૂળ કેટલું મળે તમને 5 તો 5 વર્ગમૂળમાં 2 હવે મેળવી લઈએ આપણે DA ચાલો તો DA તો D અને A ની વચ્ચે અંતર સૂત્ર લગાડીએ તો x1 એટલે -1 x2 એટલે -3 નો વર્ગ y1 તો -4 અને y2 એટલે -5 નો વર્ગ તો 3 માંથી 1 જાય એટલે 2 2 નો વર્ગ આવશે 4 -4 -5 તો -9 નો વર્ગ આવશે 81 તો અહીંયા -4 -5 નો વર્ગ 9 નો વર્ગ 81 અને 81 ને 4 85 એટલે વર્ગમૂળમાં કેટલા મળે વર્ગમૂળમાં 85 ચાલો તો એનો વર્ગમૂળ કેટલો આવશે તો કે 85 તો 17 5 85 એવી રીતે આવે પણ 85 ના બીજા કોઈ ભાગ એવી રીતે 25 વા પડે નહીં બરાબર છે તો અહીંયા જોઈ શકીએ આપણે કે 4 બરાબર હજી આપણે એના વિકર્ણો ઉપર જઈએ તો AC વિકર્ણ આપણે મેળવીએ તો A અને C અહીંયા તો આપણને હજી કોઈ ગુણધર્મ જણાતો નથી કારણ કે AB નું જે માપ છે બરાબર પછી BC CD અને AD એમાં કોઈ સમાનતા જણાતી નથી કે કોઈ ગુણધર્મ જણાતો નથી તો આપણે હજી વિકર્ણોના માપ મેળવી લઈએ તો A અને C તો A એટલે કે A અને C ની વચ્ચે અંતર સૂત્ર તો x1 એટલે -3 x2 એટલે 0 નો વર્ગ y1 એટલે કે 5 y2 એટલે -3 બરાબર 3 છે પ્લસ y1 -y2 તો 5 -3 વર્ગમૂળમાં 3 નો વર્ગ આવશે બરાબર 3 -0 તો -3 નો વર્ગ આવશે 9 5 માંથી 3 જાય તો 2 અને 2 નો વર્ગ આવશે 4 એટલે આનો જવાબ આવશે વર્ગમૂળમાં 13 કેટલો આવશે વર્ગમૂળમાં 13 એવી જ રીતે આપણે મેળવી લઈએ BD વિકર્ણ તો B અને D ની વચ્ચે અંતર સૂત્ર તો x1 એટલે 3
x2 એટલે -1 તો 3 પ્લસ 1 નો વર્ગ વત્તા y1 એટલે કે 1 અને y2 એટલે -4 તો પ્લસ 4 નો વર્ગ બરાબર 3 ને 1 4 4 નો વર્ગ આવશે 16 4 ને 1 5 5 નો વર્ગ આવશે 25 તો અહીંયા કેટલું મળશે તો કે 25 ને 6 31 ને વર્ગમૂળમાં 41 તો જોઈ શકીએ AB BC CD AD અને AC અને BD કોઈમાં સમાનતા આવતી નથી બરાબર છે AB is not equal to BC is not equal to CD is not equal to AD અને AC is not equal to BD પરંતુ આપણે એમ જોઈ શકે કે જુઓ BC અને AC વર્ગમૂળ 13 વર્ગમૂળ 3 વર્ગમૂળ 13 બંનેનોમાં અને વર્ગમૂળ 13 વર્ગમૂળ 13 નો સરવાળો 2 વર્ગમૂળ 13 થાય જે માપ છે AB નું તો આપણે એના ઉપરથી ખબર પડે છે કે આ BC અને AC નો સરવાળો AB જેટલો થાય તો આપણે ગુણધર્મ જોયો કે ભાઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો એ ત્રણેય બાજુના જે બિંદુઓ હોય બરોબર છે જે શિરોબિંદુઓ એ સમરેખ બિંદુઓ હોય બરોબર એટલે કે BC પરંતુ BC વત્તા AC બરાબર BC નું માપ વર્ગમૂળ 13 AC નું માપ પણ વર્ગમૂળ 13 બરાબર 2 વર્ગમૂળમાં 13 તો આ 2 વર્ગમૂળ 13 કોનું માપ છે તો કે આ તો માપ છે AB નું તો અહીંયા કયા શિરોબિંદુ આવ્યા તો કે BC અને A માટે BC અને AC માં કોમન કયું છે C માટે B'C'A થવાથી A B C સમરેખ છે એટલે કોઈ ચતુષ્કોણ બને નહીં કારણ કે B ડેશ C ડેશ A ત્રણેય બિંદુઓ તો કેવા છે સમરેખ છે તો ચોથો શિરોબિંદુ ભલે ગમે ત્યાં હોય પણ ચતુષ્કોણ બનાવે નહીં ચતુષ્કોણ માટે તો ચારેય શિરોબિંદુઓ અસમરેખ હોવા જોઈએ પણ અહીંયા તો ત્રણ બિંદુઓ A B C એક જ રેખા પર છે બરાબર છે તો એ કોઈ ચતુષ્કોણ બનાવશે નહીં ચતુષ્કોણ બનાવશે નહીં એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ AB BC CD અને AD જ્યારે માપ મેળવા અંતર સૂત્રની મદદથી તો એના માપ સમાન આવ્યા નહીં તો આપણે BAC અને BD નું માપ મેળવ્યું તો એમાં પણ આપણને કોઈ સમાનતા મળી નહીં પરંતુ આપણે એમ જોઈ શકીએ કે ભાઈ AC અને BC નો સરવાળો AB જેટલો થાય એટલે આપણને સમરેખ બિંદુઓની વ્યાખ્યા અહીંયા મળે તો સમરેખ બિંદુઓ થઈ જાય તો સમરેખ બિંદુ ક્યારેય કોઈ ચતુષ્કોણ બનાવતા નથી ચાલો તો હવે આગળ વધીએ ત્રીજું એમાં તે ચાર શિરોબિંદુઓ જેને આપણે નામ આપીશું ધારો કે હવે નામ આપી P 4 5 Q 7 6 R 4 3 અને S 1 અને 2 PQ એક બાજુ બનશે બીજી બાજુ QR ત્રીજી બાજુ RS ચોથી બાજુ SP અને વિકર્ણ આવશે PR અને QS બરાબર છે તો ચાલો મેળવીએ અંતર સૂત્રની મદદથી પહેલા તો ચારે બાજુ PQ QR RS અને PS ચાલો PQ બરાબર P અને Q ની વચ્ચે અંતર સૂત્ર મૂકશું તો X1 માઇનસ X2 તો X1 એટલે 4 માઇનસ X2 એટલે 7 નો વર્ગ ચાલો y1 એટલે કે 5 માઇનસ y2 એટલે 6 એટલે 5 માઇનસ 6 આખાનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 માંથી 7 જાય તો માઇનસ 3 નો વર્ગ આવશે 9 5 માંથી 6 જાય તો માઇનસ 1 નો વર્ગ આવશે પ્લસ 1 એટલે કે આનો જવાબ આવશે વર્ગમૂળમાં 10 ચાલો હવે મેળવીએ QR તો Q અને R ની વચ્ચે અંતર સૂત્ર મૂકીએ તો x1 એટલે કે 7 x2 એટલે 4 નો વર્ગ 6 માઇનસ 3 નો વર્ગ
વર્ગમૂળમાં સાતમાંથી ત્રણ જશે, સાતમાંથી ત્રણ જાય, સોરી ચાર જાય તો ત્રણ નો વર્ગ નવ, વત્તા છ માંથી ત્રણ જાય તો ત્રણ નો વર્ગ નવ. તો આનો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં અઢાર. ચાલો હવે આર એસ, તો આર અને એસ બિંદુઓની વચ્ચે અંતર સૂત્ર મૂકીએ તો એક્સ વન એટલે ચાર, એક્સ ટુ એટલે વન નો વર્ગ. અહીંયા તમે વાય વન જુઓ તો પહેલું બિંદુ વાય વન એટલે કે ત્રણ અને વાય ટુ એટલે બે આખાનો વર્ગ. ચાર માંથી એક જાય તો ત્રણ નો વર્ગ આવશે નવ, અને ત્રણ માંથી બે જાય તો એક નો વર્ગ આવશે એક, એટલે કે આનો જવાબ મળે છે વર્ગમૂળમાં દસ. હવે એસ પી, એટલે કે હવે આપણે એસ અને પી ની વચ્ચે, એસ અને પી ની વચ્ચે અંતર સૂત્ર લગાડીએ. તો એસ અને પી ની વચ્ચે અંતર સૂત્ર મૂકો તો એસ નો યામ જે એક્સ વન એટલે કે વન, અને અહીંયા એક્સ ટુ એટલે માઇનસ ચાર નો વર્ગ, વત્તા વાય વન એટલે બે, અને માઇનસ કરીને વાય ટુ એટલે કે પાંચ નો વર્ગ. તો એક માંથી ચાર તો માઇનસ ત્રણ નો વર્ગ આવશે નવ, બે માંથી પાંચ તો માઇનસ ત્રણ નો વર્ગ આવશે નવ, એટલે કે આનો જવાબ મળે છે વર્ગમૂળમાં અઢાર. તો અહીંયા જોઈ શકીએ કે પી ક્યુ અને આર એસ બે બાજુઓ સરખી છે, અને ક્યુ આર અને એસ પી એ બે બાજુઓ સરખી છે, એટલે કે સામસામેની બાજુઓ સરખી મળે છે. તો બે શક્યતા ઊભી થાય અહીંયા, કે લંબચોરસમાં પણ સામસામેની બાજુ સરખી હોય, અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં પણ સામસામેની બાજુ સરખી હોય. તો આપણે એના વિકર્ણો જોવા પડે. તો લંબચોરસના બંને વિકર્ણો સમાન હોય, અને સમાંતર બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો સમાન હોતા નથી. તો ચાલો વિકર્ણોના માપ જોઈ જોઈએ. તો પી અને આર, એટલે કે પી આર વિકર્ણ જોઈએ તો પી અને આર ની વચ્ચે અંતર સૂત્ર મૂકીએ તો પી નો એક્સ યામ છે ચાર, એક્સ ટુ માઇનસ ચાર નો વર્ગ, અહીંયા વાય વન એટલે કે પાંચ, માઇનસ વાય ટુ કરશો તો ત્રણ નો વર્ગ. ચાર માંથી ચાર જશે તો ઝીરો, વત્તા પાંચ માંથી ત્રણ જાય તો બે, બે નો વર્ગ આવશે ચાર, અને ઝીરો પ્લસ ચાર એટલે કે ચાર નું વર્ગમૂળ, વર્ગમૂળ ચાર, જેની કિંમત આવશે બે. ચાલો હવે તો કે પી આર એક વિકર્ણ, બીજો વિકર્ણ ક્યુ અને એસ. તો ક્યુ અને એસ ની વચ્ચે આપણે અંતર સૂત્ર લગાડીએ તો સાત માઇનસ એક આવશે, એક્સ વન એટલે સાત, માઇનસ એક્સ ટુ એટલે વન. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાઓમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે બે બિંદુઓની વચ્ચે અંતર સૂત્ર મૂકો, કોઈ પણ જે બે બિંદુઓની વચ્ચે તમે અંતર સૂત્ર જ્યારે મૂકો છો ત્યારે એ બંને બિંદુઓને જ ધ્યાનમાં લેવાના. જેમ કે ક્યુ એસ, બરોબર, તો ક્યુ નો એક્સ વન અને એસ નો જે પહેલો યામ છે એને એક્સ ટુ કહેવાનું, ક્યુ નો વાયામ એને વાય વન, અને એસ નો વાયામ એને આપણે વાય ટુ કહેવાનું. એવી રીતે બધા બિંદુઓની વચ્ચે તમે એક્સ વન એક્સ ટુ વાય વન વાય ટુ નક્કી કરી શકો. એ જ પદ્ધતિથી આપણે આ સમગ્ર દાખલો ગણ્યો છે. સાત માઇનસ એક નો વર્ગ વાય વન એટલે કે છ, અને વાય ટુ એટલે કે બે. એટલે આપણે જે બે બિંદુઓની વચ્ચે, બરોબર છે, પી ક્યુ હોય, ક્યુ અને આર હોય, આર અને એસ હોય, એસ અને પી હોય, કે પછી પી આર અને ક્યુ એસ હોય, જે બે બિંદુઓની વચ્ચે તમે અંતર સૂત્રનો ઉપયોગ કરો છો, એમની બાજુનું માપ મેળવો છો, ત્યાં જ આપણે એને એક્સ વન અને એક્સ ટુ, વાય વન અને વાય ટુ લેવાના. બરોબર છે. તો સાતમાંથી એક જાય તો છ, છ નો વર્ગ આવશે છત્રીસ, વત્તા છ માંથી બે જાય તો ચાર, ચાર નો વર્ગ આવશે સોળ. તો બેતાલીસ ને દસ કેટલા થઈ જશે? વર્ગમૂળમાં બાવન. તો આપણે જોઈ શકીએ કે ભાઈ આર એસ અને ક્યુ એસ ના માપ સમાન આવતા નથી. તો વિકર્ણો સમાન નથી, પરંતુ સામસામેની બાજુઓ સરખી છે. તો ગુણધર્મ કોનો આવ્યો? સમાંતર બાજુ ચતુષ્કોણનો, કે જેની સામસામેની બાજુ સરખી હોય, વિકર્ણો સમાન હોય નહીં. અહીં PQ બરાબર RS તથા QR બરાબર PS અથવા તો SP તેમજ
PR is not equal to QS, એટલે કે કૌંસમાં આપણે લખીએ કે ભાઈ વિકર્ણો સમાન નથી અને સામસામેની બાજુઓ સમાન છે, એટલે આપેલા બિંદુઓ P Q R S સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. કયો ચતુષ્કોણ બનાવે? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ નંબર 7 માં સ્વાધ્યાય 7.1 નો 6ઠો પ્રશ્ન પૂર્ણ કરીએ, જેમાં 3 દાખલાઓ હતા. ચતુષ્કોણ છે કે નહીં અને બનાવે છે તો કયો ચતુષ્કોણ બનાવે છે એનો પ્રકાર કહેવાનો હતો, બરોબર છે? તો અહીંયા અંતરસૂત્રનો વ્યાપક રીતે ખૂબ જ ઉપયોગ થાય છે, બરોબર છે? તો એ દરેક સ્ટેપમાં આપણે અંતરસૂત્ર વાપર્યું છે, એટલે તમને હવે આઈડિયા એવો હશે કે કોઈ પણ બિંદુઓની વચ્ચે અંતરસૂત્ર કઈ રીતે કેવી રીતે મૂકી શકાય, બરાબર છે? અને એની આગળ ગણતરી પણ કઈ રીતે થઈ શકે. તો આ સાથે આપણે અહીંયા આ પ્રશ્ન પૂર્ણ કરીએ. જો આપને આ પ્રશ્નમાં કોઈ ક્વેરી હોય કે ડાઉટ હોય કોઈ જગ્યાએ, તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ટૂંકમાં જ એનો આન્સર આપવામાં આવશે. આ વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.